नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन एजुकेशन में तमाम विद्यार्थियों का हार्दिक स्वागत करवामां आवे छे। धोरण 5 विषय छे आसपास એટલે કે પર્યાવરણ। આપણો પહેલો જ યુનિટ છે, પહેલો જ આપણો પાઠ છે મજાની ઇન્દ્રિયો। વિદ્યાર્થી મિત્રો, ઇન્દ્રિયો આપણે બધા પરિચિત છે કે આપણા શરીરની અંદર ઘણી બધી ઇન્દ્રિયો છે, એ સતેજ છે અને તમામ ઇન્દ્રિયો છે એ પોતપોતાનું કામ કરતી હોય છે। તો એવી જ રીતના જોઈએ તો કે આપણા શરીરની અંદર પણ એક ઇન્દ્રિયની જો વાત કરવામાં આવે તો કે નાક। વિદ્યાર્થી મિત્રો, જે નાક છે એ એક આપણી ઇન્દ્રિય છે। પછી જોઈએ તો કે આંખ, ઈ પણ આપણી શું છે તો કે ઇન્દ્રિય છે। તો વિદ્યાર્થી મિત્રો, તમને એવો પ્રશ્ન થશે કે આંખ અને નાક આ ઇન્દ્રિયો છે, તો ઘણા પ્રાણીઓ પણ એવા હોય છે કે જે પ્રાણીઓ પોતાના નાક વડે સૂંઘે છે અને એ સૂંઘી અને ઓળખી જાય છે। ઘણા પ્રાણીઓ એવા છે કે જે પોતાના કાન વડે શ્રવણ કરી શકે છે એટલે કે સાંભળી શકે છે। તો આવા જે પ્રાણીઓ છે એની જે કે ઇન્દ્રિયો છે એટલી સતેજ હોય છે કે તમામ વસ્તુ છે એ પોતે પારખી જાય છે, બરાબર। તો આવા જે પ્રાણીઓ છે એની ઇન્દ્રિય દ્વારા પોતે છે એ સ્વાદ સુગંધ છે બરાબર વગેરેની લાગણીઓ છે એ તમામ વસ્તુઓ અથવા તો ખોરાક છે આ તમામ વસ્તુઓનો અનુભવ કરી શકે છે, બરાબર। તો આપણે આ પાઠની અંદર તમામ જે કંઈ આપણી ઇન્દ્રિયો છે આ ઇન્દ્રિયો વિશે આપણે છે આની અંદર શીખવાનું છે કે જે પ્રાણીઓ જે પક્ષીઓ છે કે જે જીવજંતુઓ છે એ પોતાની ઇન્દ્રિયો દ્વારા ઘણી બધી વસ્તુઓ છે એ કરતા હોય છે, પણ એ વસ્તુ છે એ કરી અને એ જ વસ્તુ પોતે છે એ શોધી શકે છે। દાખલા તરીકે આપણે જોઈએ તો કે કીડી, કીડીની એક લાઈન હોય છે પણ એમાંથી એકાદ કીડી જો વિખૂટી પડી જાય એટલે કે છૂટી પડી જાય તો એ બીજી કીડી સુધી કેવી રીતના પહોંચી શકે છે? તો વિદ્યાર્થી મિત્રો, એ જે કીડી છે એ બીજી કીડી સુધી છે પોતાના સુગંધથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકે છે અને જે એની સાથી હોય બીજી જે કીડીઓ છે એને ગોતી શકે છે। તો આપણે આ પાઠની અંદરથી આવી જ કંઈક વસ્તુઓ છે આપણે શીખવાની છે કે જેની અંદર આપણી જે ઇન્દ્રિયો તમામ ઇન્દ્રિયો કેવી રીતના કામ કરે છે અને આ જે ઇન્દ્રિયો વડે જે પશુઓ છે જે જીવજંતુઓ છે જે પક્ષીઓ છે એ કેવી રીતના આ તમામ ઇન્દ્રિયો છે એ અસ્તિત્વમાં લગાડે અને પોતે કામ કરે છે એ વસ્તુ વિશે આપણે જોવાનું છે। જોઈશું આપણે આગળ મજાની ઇન્દ્રિયો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 પર્યાવરણનો આપણો પહેલો જ પાઠ છે મજાની ઇન્દ્રિયો। વિદ્યાર્થી મિત્રો, જે આ ઇન્દ્રિયોની આપણે આગળ વાત કરી એ પ્રમાણે જે આપણા શરીરની અંદર આંખ કાન નાક આ તમામ છે એ જે આપણી ઇન્દ્રિયો છે બરાબર, ઘણી વખત તમને એવું થતું હશે કે તમે કૂતરાની બાજુમાંથી નીકળતા હોય અને કૂતરું એના કાન છે ને સેજ ઊંચા કરતું જોવા મળશે બરાબર। તો જે કૂતરાની ઇન્દ્રી કઈ સતેજ થઈ? કાન, બરાબર। તો આવી જ રીતના તમામ ઇન્દ્રિયો આપણી છે એકદમ પરફેક્ટ રીતના છે એ કામ કરતી જોવા મળે છે। શું તમારી સાથે ક્યારે એવું બન્યું છે? અહીં એ જ તમને પ્રશ્ન કરે છે કે તમે ખુલ્લા મેદાનમાં જમતા હોય અને કાગડો ઉડીને નીચે આવે અને તમારી રોટલી લઈને જતો રહે, આવી ઘટનાઓ બને છે? બીજું આપણે જોઈએ તો કે તમારાથી જમીન પર મીઠાઈ વેરાઈ ગઈ હોય અને થોડીક વારમાં જ
आजूबाजू में घनी बड़ी कीड़ीओ है ये भेगी थी जाए। घनी वस्तुओ है ये घनी वक्त बनती हो तो हवे आज कीड़ीओ भेगी थी बराबर ये सेना कारणे भेगी थी एने केम खबर पड़े कि अँ खाद्य पदार्थ है तो कि सुगंध एने सूंघवानी इंद्री है एकदम सतेज हो जे कीड़ी है एनी सूंघवानी इंद्री ने कारण ये कीड़ी है ये त्या आकर्षाय बधी कीड़ीओ त्या भेगी थाय छे। त्यार पछी आपणे जोईए तो के तमने सूतेला कूतरा पासेथी आराम थी एकदम धीमे धीमे त्यांथी पसार थता होय अने एकाएक ए जे कूतराना कान छे ए ऊंचा थई जाय त्यारे छे तमने कंईक एवो मननी अंदर प्रश्न थाय मनमां के आवुं केम तो जे कूतरानी जे काननी इंद्री छे एटले के सवरेन्द्री जे सांभळवानी इंद्री छे जे श्रवण करे छे ए काननी इंद्री छे ए सतेज थती जोवा मळे छे। तो आवुं शा माटे बनतुं हशे तो आपणे जोईए विद्यार्थी मित्रों के प्राणीओने पण जुदी जुदी इंद्रिओ आपेली छे बराबर जेम के आपणे जोईए तो के तेओ जोई सके छे सांभळी सके छे स्वाद पण अनुभवी सके छे अने गंध अने लागणीनो पण अनुभव करी सके छे। विद्यार्थी मित्रों आपने एवुं थाय के मात्र मनुष्य ज पोतानी बधी इंद्रिओ छे ए सक्षम होय छे ना जे कई प्राणीओ छे जे कई जीवजंतुओ अने कीटको छे ए तमामनी इंद्रिओ छे ए सतेज होय छे अने ए तमाम पोतानी इंद्रिओ वडे सांभळी सके छे स्वाद पारखी सके छे गंध पण पारखी सके छे अने लागणीनो पण अनुभव करी सके छे। घणा प्राणीओ तेमना खोराकने खूब ज दूरथी पण जोई सके छे जो एवा प्राणीओनी कई इंद्रिय सतेज हशे आँख बराबर ने विद्यार्थी मित्रों हाँ तो जेवा जे प्राणीओ छे के जे पोतानो खोराक दूरथी जोई सके छे एवा प्राणीओनी आँखनी इंद्री सरस जोवानी इंद्री छे एकदम सतेज अने खूब ज कार्यशील होय छे। तो घणा प्राणीओ झीणामां झीणो अवाज पण सांभळी सके छे तो एवा पण प्राणीओ होय के एकदम झीणो झीणो अवाज आवतो होय तो पण ए पोतानो अवाज छे ए अवाज छे ए सांभळी सके छे। दाखला तरीके जोईए तो के साप सापने आपणे जोईए तो के कान होता नथी पण ए ध्रुजारी अनुभवी अने पोताने खबर पड़ी सके छे के अहींया कंईक वस्तु छे हाँ तो घणा प्राणीओना तेमना मित्रने गंधथी पण शोधी सके छे। जो घणा विद्यार्थी मित्रों प्राणीओ एवा पण छे के जे गंधने आधारे एटले के सुगंधने आधारे पोताना जे कंई मित्रों छे ए मित्रोने ओळखी सके छे जेना आधारे एमनी सूंघवानी शक्ति पण सारी होय छे। तो एवा प्राणी सृष्टि ये अद्भुत इंद्रियोना उदाहरण अपनी समक्ष छे ये भरपूर मात्रानी अंदर जोवा मळे छे बराबर। विद्यार्थी मित्रों आज इंद्रियो छे ए पोतानी रीतना कार्य करती जोवा मळे छे। हवे आपणे आगळ जोईए विद्यार्थी मित्रों के कीड़ी तेना मित्रने केवी रीतना ओळखी जाय छे। आपने एवो प्रश्न थई के कीड़ीओ होय छे एमना मित्रोने केवी रीतना शोधी शके केवी रीतना ओळखी सकती हशे तो कीड़ी एक कीड़ी मैदान पर जती हती तेणे बीजी बाजूथी कीड़ीओनु जूथ आवतु जोयु। पहली कीड़ी झड़पथी तेना दर पासे आवी अने रक्षक कीड़ीने ओळखी गई अने अंदर एने आवा दीधी। हाँ तो जे कीड़ीओ होय छे एमना मित्रने अने एमने जे कंई मित्र सर्कल छे एमने पोतानी गंध वडे पोते ओळखी जाय छे। आ तमाम प्रकारनी बाबतो छे इंद्रियो उपर आधारित छे। त्यार पछी जोईए विद्यार्थी मित्रों के घणा वर्षो पहेला आपणे वात करीए के घणा वर्षो पहेला वैज्ञાનિકો પણ આવા ઘણા બધા પ્રયોગો કર્યા હતા
અને એણે શોધી કાઢ્યું કે કેળી જેમ આગળ જાય છે તેમ એ જમીન પર સુગંધ છોડતી જાય છે અને બીજી કીડીઓ તે સુગંધને આધારે રસ્તો કોધી અને પેલી કીડી સુધી પહોંચી શકે છે। માટે જે કીડીની સૂંઘવાની શક્તિ છે એકદમ સક્ષમ હોય છે જેના કારણે તે બીજી કીડી સુધી પહોંચી શકે છે। હા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ અનુમાન લગાવી શકીએ કે તમને હવે અંદાજ આવ્યો હશે કે જ્યારે તમે રસ્તો બંધ કર્યો હોય ત્યારે કીડી આવું કેમ વર્તન કરતી હશે એવો પ્રશ્ન થાય। કેટલાક નર કીડા તેની માદા જાતને સુગંધથી ઓળખી જાય છે અને એની પાસે જવા માટેનો પ્રયત્ન કરે છે। તો આવી રીતના તમને મચ્છરથી ક્યારે મુશ્કેલી પડી હશે, બરાબર છે? જરા વિચારો, તમને કેવી રીતના ખબર પડે કે તમે ક્યાં છો? તો મચ્છરો પણ તેમના શરીરની સુગંધ શોધી લે છે। તો મચ્છરોની પણ સૂંઘવાની શક્તિ સારી હોય છે અને એના શરીરના તાપમાન પરથી પણ એ ઓળખી શકે છે અને શોધી શકે છે। હા, તો એવી રીતના રેશમના કીડા પણ માદા કીડીને સુગંધથી ઘણા કિલોમીટર દૂરથી પણ ઓળખી શકે છે। તમે કૂતરાને જોયો હશે અને ઘણી વખત તમે એવું પણ જોયું હશે કે જે કૂતરાઓ છે એ સૂંઘતા હોય છે, બરાબર? જ્યાં ત્યાં આમ તેમ આ તમામ કૂતરાઓ છે એ સૂંઘતા નજરે પડે છે। તે શું સૂંઘવાનો પ્રયત્ન કરતો હશે તમને એવો પ્રશ્ન થાય। વિચારીએ, કૂતરો તેમનો વિસ્તાર પોતાની જાતે બનાવે છે, બરાબર? તેઓના વિસ્તારમાં બીજા કોઈ કૂતરા આવે તો તેમના પેશાબ પરથી મળતી ગંધ પોતે જાણી શકે છે અને જેના આધારે કૂતરાની સૂંઘવાની શક્તિ પણ એકદમ સક્ષમ હોય છે, જેના કારણે એ કૂતરા છે એ પોતાના વિસ્તારને શોધી શકે છે। વિદ્યાર્થી મિત્રો, તમને ગમતી સુગંધ અને મને ન ગમતી સુગંધ, એટલે કે મને ગમતી અને મને ન ગમતી સુગંધ વિશે આપણે જોવાનું છે। તો પહેલું આપણે જોઈશું એકદમ સરળ રીતના કે મને ગમતી સુગંધ, આપને કેવી કેવી સુગંધ ગમે છે। દાખલા તરીકે જોઈએ તો કે ગુલાબ અને મોગરાના ફૂલની સુગંધ આપને ખૂબ જ ગમે છે, કેમ કે એ સુગંધ આપ મનમોહક સુગંધ હોય છે। એટલા માટે ગુલાબ અને મોગરાના ફૂલની સુગંધ આપણે ગમતી હોય છે। ત્યાર પછી મને ગમતી સુગંધ જ આપણે જોઈશું પહેલાં, તો કે સ્વાદિષ્ટ ભોજનની સુગંધ। ઘણી વખત તમે જોતા હોય કે કોઈ ઘરે છે એકદમ ટેસ્ટી વાનગી બનતી હોય તો એ જે ટેસ્ટી ભોજન છે એમની સુગંધ લેવી આપણે છે એ ખૂબ જ ગમે છે। ત્યાર પછી જોઈએ તો કે અત્તરની સુગંધ, હા, જે આપણે સ્પ્રે લગાવીએ છીએ, બરાબર, પરફ્યુમ લગાવીએ છીએ, એમાં પણ વિવિધ પ્રકારના જે સ્મેલવાળા આવે છે એ તમામ પ્રકારની સુગંધો આપણે ગમે છે। ત્યાર પછી જોઈએ તો કે ભીની માટીની સુગંધ, હા, કે જ્યારે ચોમાસાની સિઝન ચાલુ થાય છે અને એ પહેલો જે વરસાદ વરસે છે અને એ માટીમાંથી સુગંધ આવે છે અને એ સુગંધ આપને તરબતોડ કરી નાખે છે, એટલે ખૂબ જ ગમે છે, એટલે કે ભીની માટીની સુગંધ પણ। ત્યાર પછી જોઈએ તો કે અગરબત્તીની સુગંધ। વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણી વખત છે એ કોઈ ઘરેથી પસાર થતા હોઈએ અને આપણે કોઈ સારી એવી સ્મેલ આવતી હોય તો એ અગરબત્તીની સુગંધ હોય તો એ સુગંધ લેવી આપને ગમે છે। તો આ આપણે જોઈ મને ગમતી સુગંધ। ત્યાર પછી આવે છે મને ન ગમતી સુગંધ, તો કે ગંદા કચરાની સુગંધ। વિદ્યાર્થી મિત્રો, તમે જોયું હશે ઘણી વખત તમે કોઈ જગ્યાએથી પસાર થતા હોય ત્યારે પણ તમને આવી છે એ ગંદી સુગંધ આવતી હોય તો એ ગંદો કચરો છે, બરાબર, તો એ સુગંધ લેવી આપને જરા પણ ગમતી નથી, તો એ સુગંધ આપને ગમે નહીં। પછી તો કે છાણાની સુગંધ,
કે જે ગાય ભેંસ છે એનું ગોબર એટલે કે છાણમાંથી છાણા બનાવવામાં આવે એ છાણાની સુગંધ પણ આપણે ગમતી હોતી નથી। ત્યાર પછી તો કે ખુલ્લી ગટરની સુગંધ, જે ગટરની અંદર જે કંઈ નકામું પાણી છે બરાબર, અથવા નકામો જે કંઈ કચરો પણ હોય છે બરાબર, એ તમામ વસ્તુ છે એ ગટરની અંદર જતી હોય, અને કદાચને ગટર ખુલ્લી હોય ત્યાંથી આપણે નીકળતા હોઈએ તો એ સુગંધ લેવી પણ આપણે ગમતી નથી, માટે ખુલ્લી ગટરની ગંધ આપણે ગમતી નથી। ત્યાર પછી આવે છે ગેસની ગંધ। હા, જ્યારે પણ કોઈ જગ્યાએ ગેસ લીકેજ હોય બરાબર, અને એ ગેસ છે એ ભરપૂર માત્રાની અંદર છે એ વાસ આવતી હોય એટલે કે ગંધ આવતી હોય, તો એ આપણે શ્વાસ લેવામાં થોડી ઘણી તકલીફ થાય છે, આપણે વ્યવસ્થિત રીતના શ્વાસ લઈ શકતા નથી, જેના કારણે એ ગેસની ગંધ આપણે ગમતી નથી। ત્યાર પછી આવે છે માછલીની ગંધ। વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત આપણે છે એ દરિયા કિનારે જતા હોઈએ અને ત્યાં ઘણી વાર કોઈક એવી ગંધ આવતી હોય કે એ ગંધ લેવી આપણે ગમતી નથી, તો એ ગંધથી આપણને છે એ ઉલટી ઘણી વખત પણ થાય છે બરાબર, તો એ આપણે ન ગમતી ગંધ છે। તો અહીંયા આપણે જોઈ કે માછલીની ગંધ એ આપણે ગમતી નથી, તો મને ન ગમતી ગંધની અંદર અને મને ગમતી સુગંધની અંદર આપે આખે આખું કોષ્ટક છે એ ભર્યું, જેના ઉપર આપણે કહી શકીએ કે એ વસ્તુ સૂંઘીએ છીએ તો આપણી કઈ ઇન્દ્રિયો કામ કરે છે એમાં કોણ બતાવશે? વિદ્યાર્થી મિત્રો, કે મને ગમતી અને મને ન ગમતી સુગંધ છે એમાં આપણી કઈ ઇન્દ્રિય કામ કરે છે? કઈ ઇન્દ્રિય? નાક। નાક વડે આપણે ઓળખી શકીએ છીએ કે કઈ વસ્તુ છે આપણને ગમે છે અને કઈ વસ્તુ આપણને ગમતી નથી। હા વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હશે કે એક અહીંયા સ્ટોરી જેવું આપેલું છે કે આજે નીરુને કોઈ મહત્વનું એક કામ છે માટે એને બહાર જવું છે, તેણે તેના 6 મહિના દીકરા રુચિતને તેની બહેન એકે છાયા નામ છે એની પાસે મૂકીને જાય છે। છાયાને પણ આટલી ઉંમરનું બાળક છે, એમને બંને એને પણ બાળક છે, એના જેવડું જ છે, રમૂજ લાગશે તમને કે બંને બાળકોને એક સાથે જ મળ આવે છે, એટલે કે બંને બાળકો એક સાથે મળ કરે છે। તેણે ખુશીથી તેની દીકરીને સાફ કરી લીધી, એની છાયાને દીકરી છે એની દીકરીને સાફ કરી નાખે છે, પરંતુ એની જે બહેન છે એનો દીકરો રુચિત છે એને સાફ કરતી હતી ત્યારે પોતાનું મોં એટલે કે મોઢું દુપટ્ટા વડે ઢાંકી દીધું બરાબર, તો આવું કેમ બન્યું હશે એવો આપણે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન થાય છે, કેમ કે આપણને એ વસ્તુ ગમતી નથી બરાબર। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવે છે, એક અથવા બંને આંખોથી જોવું। વિદ્યાર્થી મિત્રો, એવું પણ કહેવાય છે કે જે આંખ આપણી છે બરાબર, એ આંખ છે આપણું રત્ન છે, એટલે કે આંખ છે એ આપણું અમૂલ્ય રત્ન છે, તમારી જમણી આંખ બંધ કરો અથવા તમારા હાથથી ઢાંકી દો, તમારા મિત્રને તમારી જમણી બાજુ થોડા અંતર ઊભું રહેવાનો કહો, આ પ્રવૃત્તિ કરો, હાથ હલાવવા, માથું હલાવવું વગેરે, તમે તમારા મિત્રને પ્રવૃત્તિ ગરદન હલાવ્યા વગર જોઈ શકો છો, જોઈ શકો છો, આ પ્રવૃત્તિ છે વિદ્યાર્થી મિત્રો તમે ઘરે કરી શકો છો બરાબર। તો આ તમામ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો આપણે આપણી જે કંઈ ઇન્દ્રિયો છે ઇન્દ્રિયોને આધારે આપણે છે એ તમામ પ્રકારની વસ્તુઓનો અનુભવ કરી શકીએ છીએ બરાબર।